નમસ્કાર મિત્રો, હું અમિત ફરી વાર આપનું સ્વાગત કરું છું. હવે આપણે કનેક્ટિવિટી રિબીનની અંદર કઈ રીતે કરવી એના માટેનો એક સિમ્પલ પ્રોગ્રામ જોઈશું. મિત્રો, સૌપ્રથમ આપણે રિબી ઓપન કરી લેશું. ઇન ધ સ્ટાન્ડર્ડ ડિરેક્ટરી ઓપન. ત્યાર પછી ફોર્મની સાઇઝ થોડું વધારી દઈએ જરૂરિયાત મુજબ. ત્યાર પછી એની અંદર આપણે ફોર્મની અંદર બે લેબલ છે એ આપણે એડ કરી દેશું. એ લેબલને આપણે વ્યવસ્થિત રીતે ડિઝાઇનમાં ગોઠવી દઈએ. લેબલ 1 છે એ ઉપર, એની નીચે લેબલ 2. ત્યાર પછી બે ટેક્સ્ટ બોક્સ છે તે પણ આપણે અહીંયા ડિઝાઇનની અંદર એડ કરી દઈએ. ફર્સ્ટ નંબરનું જે ટેક્સ્ટ બોક્સ છે એને એક્ઝેક્ટ લેબલ 1ની સામે ગોઠવી દેવાનું. ત્યાર પછી જે સેકન્ડ નંબરનું ટેક્સ્ટ બોક્સ છે એને પણ આપણે લેબલ 2ની એક્ઝેક્ટ સામે ગોઠવી દઈએ અને ટેક્સ્ટ 1ની એક્ઝેક્ટ નીચે. ડિઝાઇન એટલે કે વ્યવસ્થિત આપણને જોવા મળે. ત્યાર પછી એક કમાન્ડ બટન નામનો કંટ્રોલ છે એ પણ આપણે ડિઝાઇનની અંદર એડ કરાવશું. અને એક્ઝેક્ટ લેબલ 2 અને ટેક્સ્ટ બોક્સ 2 છે એને નીચે ગોઠવી દેશું. ત્યાર પછી લેબલ 1 ને સિલેક્ટ કરી અને એનું કેપ્શન આપી દેશું, યુઝર અંડરસ્કોર નેમ, એટલે કે યુઝર નેમ. ત્યાર પછી જે એનો બેક કલર છે એ પણ આપણે સિલેક્ટ કરી લઈએ, જે આપણે ઇફેક્ટ એની ડિઝાઇનની અંદર જોવા મળે છે. ત્યાર પછી મિત્રો એની જે ફોન્ટ પ્રોપર્ટી છે એ પણ સિલેક્ટ કરી લઈશું. એની અંદર આપણે કોઈ પણ ફોન્ટ આપી શકીએ છીએ, જેમ કે મેં અહીંયા MS સેરિફ આપેલા છે અને બોલ્ડ, અને એને સાઇઝ આપી દઈશું 14, પછી ઓકે. એની ઇફેક્ટ આપણે અહીંયા ડિઝાઇનમાં જોવા મળે છે. ત્યાર પછી મિત્રો એના 4 કલર છે એની અંદર પણ આપણે પેલેટ અને કોઈ પણ કલર આપણે પસંદગી મુજબનું સિલેક્ટ કરી લેવાનું, જેનાથી આપણે એના ફોન્ટના જે કલર છે એ પણ આપણે ચેન્જ કરી શકીએ છીએ. ત્યાર પછી મિત્રો લેબલ 2 આપણે સિલેક્ટ કરી લઈએ. એની અંદર પણ આપણે 4 કલર પેલેટ ને કલર સિલેક્ટ કરી લેવાનો, જે કલર આપણે લેબલ 1 નો પણ એ જ રાખેલો હતો. ત્યાર પછી અલાઇનમેન્ટ છે એ સેન્ટર આપી દઈએ, બેક કલર પણ આપી દઈએ, પેલેટ અને જે આપણે લેબલ 1 ને આપેલો હતો. ત્યાર પછી એનું કેપ્શન પણ આપણે આપી દેશું પાસવર્ડ.
ત્યાર પછી એની ફોન્ટ પ્રોપર્ટી પણ આપણે સેટ કરી દઈએ, જે આપણે ફોન્ટ લેબલ 1 ના રાખેલા હતા એ જ. હજુ આપણે જે લેબલ છે એની સાઈઝ થોડી થોડી વધારી દઈએ. ત્યાર પછી આપણે મિત્રો બંને ટેક્સ્ટ બોક્સ જે છે એની પણ થોડી લંબાઈ વધારી દઈએ. ત્યાર પછી આપણે બંને જે ટેક્સ્ટ બોક્સ છે એને સિલેક્ટ કરી લેવાના, ને એના જે બેકગ્રાઉન્ડ કલર છે એ પણ આપણે ચેન્જ કરી દઈએ. આપણી પસંદગી મુજબનો કોઈ પણ કલર રાખી શકીએ છીએ. ને ફોન્ટ પ્રોપર્ટી છે એ પણ આપણે સેટ કરી દઈએ. બોલ્ડ ને એની સાઈઝ કોઈ પણ રાખી શકે, જેમ કે મેં 14 રાખેલી છે. ત્યાર પછી મિત્રો એની જે 4 કલરની જે છે પ્રોપર્ટી એ પણ આપણે ચેન્જ કરી દઈએ. જેમ કે મેં અહીંયા વ્હાઈટ રાખેલી છે, એની ઇફેક્ટ આપણે અહીંયા ડિઝાઇનની અંદર જોવા મળે છે. ત્યાર પછી મિત્રો આપણે માત્ર ટેક્સ્ટ 1 નું સિલેક્શન કરશું. એની જે ટેક્સ્ટ પ્રોપર્ટી છે એમાંથી ટેક્સ્ટ 1 જે લખેલું છે એને રિમૂવ કરી દેવાનું. ત્યાર પછી ટેક્સ્ટ 2, એની પણ ટેક્સ્ટ પ્રોપર્ટીમાંથી ટેક્સ્ટ 2 એ રિમૂવ કરી દેવાનું. ત્યાર પછી મિત્રો ટેક્સ્ટ 2 ની જે પાસવર્ડ કેરેક્ટર નામની જે પ્રોપર્ટી આવે છે એની અંદર આપણે પાસવર્ડ કેરેક્ટર સેટ કરાવવાનો છે. એની અંદર આપણે કોઈ પણ પ્રકારની સાઇન લખીએ છીએ, સ્ટાર છે, એટ ધ રેટ છે, ડોલરની સાઇન છે, એન પર્સનની સાઇન છે, હેઝની સાઇન છે, કોઈ પણ પ્રકારની મિત્રો આપણે અહીંયા સાઇન રાખી શકીએ છીએ. પરંતુ મેં મિત્રો અહીંયા સ્ટારની સાઇન રાખેલી છે, જેનાથી ટેક્સ 1 ટેક્સ 2 ની અંદર જે કંઈ પણ લખાણ થશે એ સ્ટાર સ્ટારની અંદર થશે, જે હાઈ યુઝર માટે હાઈડ હશે. ત્યાર પછી કમાન્ડ 1 ની એક પ્રોપર્ટી આપણે સેટ કરવાની છે, બેક કલર, ત્યાર પછી સ્ટાઇલ. સ્ટાઇલ પ્રોપર્ટીની અંદર મિત્રો બે પ્રોપર્ટી હોય છે, સ્ટાન્ડર્ડ અને ગ્રાફિકલ. એમાંથી આપણે ગ્રાફિકલ સેટ કરવાની હોય છે, જેના હિસાબે મિત્રો આપણને બેક કલર આપણે કમાન્ડ બટનની અંદર જોવા મળે છે. ત્યાર પછી ફોન્ટ પ્રોપર્ટી પણ કમાન્ડ બટનની સિલેક્ટ કરી લઈએ. એની અંદર કોઈ પણ ફોન્ટ, ત્યાર પછી બોલ્ડ કરી દઈએ એને થોડો, અને સાઇઝ આપી દઈએ 8. ત્યાર પછી મિત્રો કમાન્ડ બટનની કેપ્શન પ્રોપર્ટી છે, અને કેપ્શન આપી દઈએ કે ક્લિક
हियर, यानी इफेक्ट पण आपने डिजाइन नी अंदर जोवा मळशे। त्यार पछी मित्रो आपणे प्रोजेक्ट नामनो जे मेनू बार छे एनी अंदर जावानुं, एनी अंदर ऑप्शन छे अलग अलग, एनी अंदर कम्पोनेंट नामनो जे ऑप्शन छे एनी अंदर जावानुं, जे आपणे कंट्रोल टी करीने पण ओपन करी शकीए छीए। ए एनी शॉर्टकट के छे, एनी अंदर आपणे कंट्रोल सिलेक्ट करवानो छे एडवांस कंट्रोल। એની અંદર આપણે જુદા જુદા અલગ પ્રકારના ટૂલ્સ જોવા મળે છે, એની અંદર કંટ્રોલ નામનો જે ટૂલ્સ છે ઓપ્શન એ સિલેક્ટ કરવાનું, એની અંદરથી આપણે એક એડવાન્સ કંટ્રોલ છે આપણા ટૂલ બારની અંદર એડ કરાવવાનો થશે, જે કંટ્રોલનું નામ છે માઇક્રોસોફ્ટ રેડિયો ડેટા કંટ્રોલ 6.0 OLEDB। એને આપણે એપ્લાય અને ક્લોઝ, જેનાથી એ કંટ્રોલ છે આપણા ટૂલ બારની અંદર એડ થઈ ગયો છે, એડિયો ડીસી નામનો કંટ્રોલ છે, એને આપણે ડિઝાઇનની અંદર લઈ લઈશું। એને નીચે વ્યવસ્થિત આપણા ડિઝાઇનની અંદર ગોઠવી દઈએ। ત્યાર પછી મિત્રો આપણું જે વિઝ્યુઅલ બેઝિક છે એને મિનિમાઇઝ કરી દેવાનું થશે, પછી આપણે માઇક્રોસોફ્ટ ઓફિસ એક્સેસ એ ઓપન કરવાનું છે, જેની કને જેની સાથે આપણે વીબીની કનેક્ટિવિટી કરવાની છે એટલે કે વિઝ્યુઅલ બેઝિકનું, એની અંદર ક્રિએટ નામનું જે ઓપ્શન છે એની ઉપર ક્લિક કરવાનું। ત્યારે આપણે ટોપ લેફ્ટ કોર્નરની અંદર વ્યૂ નામનું જે ઓપ્શન છે એની ઉપર ક્લિક કરવાનું, અને ડિઝાઇન વ્યૂ નામનું જે ઓપ્શન આપણે શો થાય છે એની ઉપર। ત્યારે આપણે પૂછવામાં આવે કે સેવ એઝ, ત્યારે એની અંદર આપણે ટેબલનું નામ આપી દઈએ, જેમ કે મેં અહીંયા લોગિન આપેલું છે, તમે કોઈ પણ આપી શકો છો, પછી ઓકે। ત્યાર પછી ડેટા ફિલ્ડ આપણી સેવ થઈ જાય છે। ડેટા ફિલ્ડની અંદર આપણે ફિલ્ડ બનાવવાની હોય છે, જેની અંદર આપણે પહેલી ફિલ્ડ રાખશું યુઝર નેમ, અને એની અંદર આપણે ડેટા ટાઈપ છે એ સેટ કરી દઈશું ટેક્સ્ટ। અને જે સેકન્ડ ફિલ્ડ છે એનું આપણે નામ આપી દઈએ પાસવર્ડ, અને ડેટા ટાઈપ આપણે આપી દઈએ ટેક્સ્ટ, અથવા તો એ સિવાય નંબર પણ આપી શકાય છે। ત્યાર પછી મિત્રો વ્યૂની અંદર ફરીવાર ડેટા શીટ વ્યૂ, એની અંદર આપણે એક ડાયલોગ બોક્સ આવશે, ડુ યુ વોન્ટ ટુ સેવ ધ ટેબલ નાવ, તો આપણે એની અંદર યસ આપવાનું રહેશે। ત્યાર પછી યુઝર નેમની જે ફીલ્ડ છે એ ઓપન થાય છે લોગિન નામની, એની અંદર આપણે યુઝર નેમ આપી દઈએ SANEPARA, એટલે કે સાનેપરા, અને પાસવર્ડ આપી દઈએ 1 2 3 4 5। ત્યાર પછી મિત્રો આપણે આ ડેટાબેઝને કોઈ પણ જગ્યાએ સેવ કરી લઈએ, જેમ કે હું અહીંયા એક્સેસ 2003 ડેટાબેઝ છે એ તરીકે સેવ કરું છું, એનો મોસ્ટલી ઉપયોગ થતો હોય છે, અને સેવ મિત્રો કરવાની થશે। સૌપ્રથમ પહેલાં તો આપણે ફાઇલ નેમ આપી દઈએ, કેમ કે હું અહીંયા લોગિન આપી દઉં છું, અને સિલેક્શન આપણે સેવ ક્યાં કરવું તેનું પણ આપણે ઓપ્શન સિલેક્ટ કરી લઈએ, એફ ડ્રાઈવની અંદર વિડીયો માય આપણે સેવ આપી દઈએ। ત્યાર પછી મિત્રો આપણે એક્સેસ છે ક્લોઝ કરી દેશું, અને આપણે વીબીની જે પ્રોજેક્ટ છે એ ફરીવાર ઓપન કરીશું, એની અંદર આપણે એડિયો ડીસીની અંદર આપણે કનેક્ટિવિટી કરવાની થશે, તો એડિયો ડીસી જે નામનો કંટ્રોલ છે એની ઉપર આપણે રાઇટ ક્લિક કરવાની, એની અંદર અલગ અલગ પ્રકારના આપણે ઓપ્શન મળે છે, અને એડિયો ડીસીની જે પ્રોપર્ટી છે એની અંદર આપણે જવાનું રહેશે। એની અંદર આપણે જનરલ અને બિલ્ટ
અલગ અલગ પ્રકારના આપણે જે છે એ કમ્પોનન્ટ જોવા મળે છે. એના એની અંદર આપણે કોર્પોરેટ જે જે સિલેક્ટ ડેટાબેઝ નેમ છે એની અંદર આપણે જે સેવ કરેલી એક્સેસની ફાઇલ હતી એફ ડ્રાઈવની અંદર એની અંદર વિડીયોમાં આપણે જે લોગિન ડોટ એમડીબીની જે બનાવેલી હતી એક્સેસ એને આપણે ઓપન કરાવવાની થશે. અહીંયા ઓપન કરાવીને મિત્રો અહીંયા આપણે ટેક્સ્ટ કનેક્શન આપણે સક્સેસ એવો મેસેજ બોક્સ આવશે, પછી આપણે ઓકે આપી દઈએ. અહીંયા પણ આપણે ઓકે આપી દઈશું. પછી અહીંયા યુઝ કનેક્શન સ્ટ્રિંગની અંદર જે આપણે પાથ મળે છે એ આપણે આખે આખો પાથ સિલેક્ટ કરી લેવાનો અને કોપી કરી લેવાનો છે કંટ્રોલ સી કરીને. પછી અહીંયા આપણે ઓકે આપી દઈશું. ત્યાર પછી મિત્રો આપણે ફોર્મ પર ડબલ ક્લિક કરીને એના કોડ વિન્ડોની અંદર આવશું અને ફોર્મ લોડ ઇવેન્ટ છે એની ઉપર આપણે બે વેરિયેબલ લઈ લેવાના છે કે ડી સી આઈ સી એન એઝ ન્યૂ કનેક્શન. મેં અહીંયા સી એન લીધેલો છે વેરિયેબલ, આપણે કોઈ પણ લઈ શકો છો. પછી એક બીજો પણ વેરિયેબલ લઈ લઈશું ડી આઈ એમ આર એસ એઝ ન્યૂ રેકોર્ડ સેટ. ત્યાર પછી મિત્રો ફોર્મની જે લોડ ઇવેન્ટ છે એની અંદર આપણે કોડિંગ કરવાનું થશે કે સીએન ડોટ ઓપન એની અંદર રાઉન્ડ બ્રેકેટ ની અંદર ડબલ કોટેશન ની અંદર આપણે જે પેલો પાથ કોપી કરેલો હતો બિલ્ટ માંથી એ આપણે અહીંયા પેસ્ટ કરી દેવાનો. ત્યાર પછી આર એસ ડોટ ઓપન એની નીચે જ લખવાનું છે ડબલ કોટેશન ની અંદર કે સિલેક્ટ સ્ટાર પ્રોબ લોગિન. અહીંયા લોગિન એટલા માટે લખેલું છે કારણ કે મિત્રો એ આપણું જે એક્સેસ ની જે ફાઇલ છે એ છે, એનું નામ આપણે સેવ કરેલું છે લોગિન તરીકે સેવ કરેલું છે એટલા માટે. ત્યાર પછી કોમા આપીને સીએન નામનું આપણે કનેક્શન લીધેલું છે વેરિયેબલ તરીકે એ. પછી એડ ઓપન ડાયનેમિક ઓપ્શનની અંદર પછી એડ લોક ઓપ્ટિમિસ્ટિક. અહીંયા જે હું આપને બતાવ્યો છું કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ લોગિન, મેં પહેલાં કીધું એ પ્રમાણે કે આપણી એક્સેસની ફાઇલ છે. ત્યાર પછી નીચે આપણે મિત્રો એક મેસેજ આપી દઈશું કે મેસેજ બોક્સ, એની અંદર આપણે એક મેસેજ આપી દઈએ કનેક્ટ. પ્રોગ્રામને રન કરીએ ત્યારે કનેક્ટ નામનો એક મેસેજ બોક્સ આપણી સમક્ષ આવે છે જે આપને ફોર્મ વનની અંદર લઈ જાય છે. ત્યાર પછી આપણે મિત્રો કમાન્ડ બટન છે આપણે ડિઝાઇનની અંદર છે એની પર ડબલ ક્લિક કરીને કમાન્ડ વનની ક્લિક ઇવેન્ટની અંદર આવશું. એની અંદર એક કન્ડિશન મૂકવાની થશે કે ઇફ ટેક્સ્ટ વન ડોટ ટેક્સ્ટ ઇક્વલ ટુ આર એસ ડોટ ફિલ્ડ ઝીરો એટલે કે અહીંયા જે મિત્રો મેં ફિલ્ડ ઝીરો આપેલી છે ટેક્સ્ટ વનની અંદર ફિલ્ડ ઝીરો સેટ કરાવી છે એ ફિલ્ડ એક્સેસની છે જે આપણે અહીંયા હું તમને બતાવું છું કે આપણે એક્સેસ ઓપન કરીએ પહેલાં એની અંદર લોગિન અંદર જે સાનેપરા જે લખેલું છે એસ એની પી આર એ જે છે એ ફિલ્ડ ઝીરો કહેવાય છે. એની ઇન્ડેક્સ હંમેશા ઝીરોથી સ્ટાર્ટ થાય છે ફિલ્ડની, એ હંમેશા યાદ રાખો. ત્યાર પછી મિત્રો આપણે સેકન્ડ પણ
टेक्स्ट टू नी अंदर सेकंड फील्ड पण एड करावी दईए। टेक्स्ट टू डॉट टेक्स्ट इक्वल टू आर एस डॉट फील्ड वन एटले के एनी सेकंड फील्ड। પછી મિત્રો છેલ્લે લખી નાખશું કે ધેન આ જે મિત્રો જે આર એસ ડોટ ફિલ્ડ વન લીધેલી છે એ ટેક્સ્ટ ટુ ની અંદર સેટ કરાવેલી છે એ આપણે એક્સેસની અંદર જોઈએ। એક્સેસની અંદર જે પાસવર્ડ કેરેક્ટર જે મેં નાખેલો છે 1 2 3 4 5 એ ફિલ્ડ વન કહેવાય છે એ અહીંયા સેટ કરાવેલી છે ટેક્સ્ટ ટુ ની અંદર। પછી ફરી વાર મિત્રો આપણું વીબી ઓપન કરીએ ફોર્મ આપણે એડ કરાવવાનું થશે જે પ્રોજેક્ટ એક્સપ્લોરરમાંથી એ રાઈટ ક્લિક કરીને એડ કરાવી શકાય છે। એડ કરીને આપણે એની થોડી સાઈઝ વધારી દઈએ ત્યાર પછી મિત્રો તે ફોર્મ ટુ ને સિલેક્ટ કરીને બેકગ્રાઉન્ડ કલર આપી દે બેકગ્રાઉન્ડની અંદર પેલેટની અંદર કોઈ પણ કલર સિલેક્શન કરીને એનાથી આપણે ફોર્મ ટુ છે એની અંદર ઇફેક્ટ જોઈ શકાય છે કે બેકગ્રાઉન્ડ કલર ચેન્જ થઈ ગયો છે। પછી ફોર્મ વનને સિલેક્ટ કરીને મિત્રો કમાન્ડ બટનની અંદર આપણે ક્લિક ઇવનની અંદર આવી જશું ફરીથી અને આપણા કોડિંગની અંદર એને આગળ વધીએ એમાં એક મેસેજ બોક્સ આપી દઈએ સક્સેસ નીચે લખી નાખશું કે ફોર્મ ટુ ડોટ શો એટલે કે ફોર્મ ટુ શો થઈ જાય। ત્યાર પછી એલ્સ ઇફ કન્ડિશનનો એલ્સ પાર્ટ સ્ટાર્ટ થાય છે અહીંયાથી કે મેસેજ બોક્સ એની અંદર આપણે મેસેજ આપી દઈએ કે ટ્રાય અગેન પ્લીઝ ટ્રાય અગેન અને શું થશે કે મિત્રો કે જ્યારે તમે તમારો પાસવર્ડ સાચો હોય છે ત્યારે તમે જે ફોર્મ ટુ છે શો કરી શકો છો અથવા તો તમને તમારી સામે મેસેજ બોક્સ આવી જાય છે કે પ્લીઝ ટ્રાય અગેન। ત્યાર પછી આપણે ટેક્સ વન અને ટેક્સ ટુને આપણે ક્લિયર કરાવી દઈએ ટેક્સ વન ડોટ ટેક્સ ઇક્વલ ટુ ડબલ કોટેશન અને ટેક્સ ટુ ડોટ ટેક્સ ઇક્વલ ટુ ડબલ કોટેશન અને ટેક્સ વનની અંદર આપણું ફરીથી કર્સર છે જે સેટ કરાવી દેવાનું એટલે કે ટેક્સ વન ડોટ સેટ ફોકસ એનાથી મિત્રો અહીંયા ટેક્સ્ટ વનની અંદર કર્સર સેટ થઈ જાય છે। ત્યાર પછી મિત્રો આગળ વધીએ કે આપણી જે કન્ડિશન છે એને એન્ડ કરાવી દઈએ એટલે કે એન્ડ ઇફ ઇફ કન્ડિશન અહીંયા એન્ડ થઈ જાય છે। પ્રોગ્રામને રન કરીએ તો કનેક્ટ નામનો જે છે આપણે મેસેજ બોક્સ જોવા મળે છે અને ત્યાર પછી ફોર્મ વન શો થાય છે એની અંદર આપણે આપણું જે ફિલ્ડ હતી એ આપણે નાખીએ સાનેપરા એસ એન પી આર યુઝર નેમ અને પાસવર્ડ નાખીએ 1 2 3 4 મેં અહીંયા મિત્ર એક કેરેક્ટર ઓછો નાખેલો છે તેથી પ્લીઝ ટ્રાય અગેનનો મેસેજ આવી ગયો છે જેનું કારણ એ છે કે પાસવર્ડ ખોટો છે। ત્યારે તમે પાસવર્ડ સાચો નાખો છો ત્યારે તમને સક્સેસ બતાવે છે। હું ફરીથી સાચો પાસવર્ડ નાખીશ 1 2 3 4 5 અહીંયા સક્સેસનો મેસેજ આવે છે ઓકે કરીએ તો આપણું ફોર્મ ટુ છે એ શો થાય છે અહીંયા મિત્રો કનેક્ટિવિટી એની કમ્પ્લીટ થઈ ગઈ છે। ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ ફાઇલની અંદર અલગ અલગ જે આપણે ઓપ્શન જોવા મળે છે એનાથી સેવ ફોર્મ વન એજ છે એનાથી ફોર્મ સેવ કરી શકાય છે હું અહીંયા સેવ કરીશ એ ફોર્મને એફ ડ્રાઈવની અંદર
વિડીયો માં એની અંદર ને સેવ. ત્યાર પછી ફરીથી ફોર્મ ટુ ને સિલેક્ટ કરી લેવાનું અને ફાઇલની અંદર ફોર્મ ટુ એઝ સેવ એ પણ આપણે વિડીયોમાં એની અંદર સેવ કરી લેશું. સેવ. ત્યાર પછી મિત્રો આપણે ફાઇલની અંદર સેવ પ્રોજેક્ટ એઝ નામનું ઓપ્શન છે, એની અંદરથી પ્રોજેક્ટ સેવ કરી શકાય છે. એ પણ આપણે વિડીયોમાં એની અંદર સેવ કરીશું. અહીંયા નામ છે એ કોઈ પણ આપી શકાય છે, પણ ડોટ વીબીપી જે એક્સટેન્શન છે એ એઝ ઇટ ઇઝ રહેવા દેવાનું. જેમ કે હું અહીંયા નામ આપી દઉં છું પ્રોજેક્ટ 1 2 3, પછી સેવ. પ્રોજેક્ટ આપણો સેવ થઈ ગયો છે. ત્યાર પછી મિત્રો આગળ આપણે એની એક્સી ફાઇલ બનાવતા શીખીએ. ફાઇલની અંદર એ નીચે એક ઓપ્શન મળે છે જુદા જુદા ઓપ્શનમાંથી કે મેક પ્રોજેક્ટ 1 2 3 ડોટ exe, એની ઉપર આપણે ક્લિક કરવાનું. આપણે મેક પ્રોજેક્ટ નામનો એક ડાયલોગ બોક્સ આપણી સમક્ષ આવે છે. એની અંદર ડોટ exe નું એક્સટેન્શન રહેવા દઈને નામ આપી દેવાનું પ્રોજેક્ટ, અથવા તો કોઈ પણ નામ આપી શકાય છે. પછી ઓકે. જે આપણે મિત્રો ડેસ્કટોપ ઉપર આપણે જે એક્સી ફાઇલ છે એ મૂકી દઈએ. ત્યાર પછી આપણે વીબી ક્લોઝ કરી દઈએ અને એક્સેસ ફાઇલ છે એને પણ આપણે ક્લોઝ કરી દઈએ. તો મિત્રો અહીંયા જોઈએ કે પ્રોજેક્ટ ડોટ એક્સી ની એક આપણે જે છે એક્સી ફાઇલ અહીંયા આપણી સમક્ષ આવી ગઈ છે. એ રન કરવાથી ડાયરેક્ટ આપણી સામે એક્સી ફાઇલ ખુલે છે કનેક્ટ, અને યુઝરને યુઝરનેમ આપણે આપી દઈએ સાનેપરા, પાસવર્ડ આપી દઈએ 1 2 3 4 5. ને ક્લિક હિયર, સક્સેસ એવો મેસેજ આવી જાય છે. તો ફોર્મ 2 શો થઈ જાય છે. આ મિત્રો અહીંયા આપણું પ્રોજેક્ટ છે એ અહીંયા આ પ્રોગ્રામ પૂરો થાય છે. મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર.